हाय फ्रेंड्स, तो आजना ब्लॉग में तमारो हार्दिक स्वागत है। तो अत्यारे हूँ आव्यो छुं फागवेल अने ભાથેજી દાદાના તમને દર્શન કરાવવાનું છું અને સાથે સાથે ભાથેજી દાદાનો ઇતિહાસ જોવાનો છે। તો ચાલો આજે ભાથેજી દાદાના દર્શન કરીએ। અહીંયા સામે દેખાય છે એ છે ભાથેજી મહારાજનું મંદિર। ભાથેજી મહારાજનો ઇતિહાસ કઈક આ રીતના છે। ભાથેજી મહારાજને ગુજરાતના લોકદેવતા કહેવાય છે। ભાથેજી મહારાજ ફાગવેલમાં જન્મેલા તખતસિંહજીના બીજા પુત્ર હતા। જ્યારે તે કંકુબા સાથે લગ્ન કરતા હતા ત્યારે સાતમો ફેરાનો ચોથો પૂરી કરી રહ્યા હતા અને તેને ખબર પડી કે કપડવંશના મુસ્લિમ રાજાએ તેની વિરુદ્ધ ફરિયાદ મેળવીને ગામની માતા એટલે કે ગાયને કેદ કરી હતી। ભાથેજી તરત જ પોતાની તલવાર લઈને ઘોડા પર સવાર થઈને લગ્ન અધૂરા મૂકીને નીકળી ગયા। તેણે ગાયને છોડી દીધી અને સૈન્યને હરાવ્યું, પરંતુ તેનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું। કહેવાય છે કે જ્યાં સુધી દુશ્મનો નાશ ન થાય ત્યાં સુધી ભાથેજી દાદાનું ધડ લડ્યું હતું, એટલે ભાથેજી દાદા અમર થઈ ગયા। તો ફાઇનલ અમે આવી ગયા છીએ મંદિરની અંદર। તો અહીંયા તમે દેખો ભાથેજી દાદાનું મંદિર, તો અહીંયા તમે દર્શન કરી શકો છો, પણ દર્શન કરી લીધા છે। પાછળ એક સમાધિ છે બતાવવાના છે અને પાછળ મંદિર નવું બને છે, મંદિર બતાવશે। ભાથેજી દાદાનું મંદિર અત્યારે તમે દેખી શકો છો, અત્યારે નવું બનાવવામાં આવી રહ્યું છે। તો આ મંદિર અત્યારે નવું બનવા જઈ રહ્યું છે, તમે દેખી શકો છો કંઈક આ રીતના આ મંદિર બને છે। તો હવે તમે ભાથેજી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં, જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો। તો અત્યારે નવું બનાવવામાં આવ્યું છે અને અહીંયા દેખો આ છે ભાથેજી દાદાની સમાધિ, જ્યાં ભાથેજી દાદાની સમાધિ કરી હતી એ જગ્યા છે આ, તમે દેખી શકો છો અને અહીંયાથી ભાથેજી દાદાના દર્શન પણ કરી શકો છો। ચાલી રહી છે